પંચમહાલ હાલોલના અનંત પ્રસૂતિ ગૃહના ડોક્ટર દ્વારા એક મહિલા સાથે અભદ્ર વર્તન કરવામાં આવ્યું. હાલોલ નગરમાં આવેલી અનંત પ્રસૂતિ ગૃહ અનેકવાર વિવાદમાં આવ્યા બાદ બીજી એકવાર વિવાદમાં દર્દી સાથે અનંત પ્રસૂતિ ગૃહના ડોક્ટર વિમેશ પી નકુમ દ્વારા ફોન પર અભદ્ર વર્તન કર્યું હોવાથી હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનમાં લેખિતમાં અરજી આપવામાં આવી. પ્રાપ્ત માહિતી મુજબ હાલોલ નગરમાં બસ સ્ટેન્ડ પાસે આવેલ અનંત પ્રસૂતિ ગૃહ ઘોગંબા તાલુકાના વેલકોતર ગામમાં રહેતા મનીષાબેન સુનિલકુમાર જાદવની અનંત પ્રસૂતિ ગૃહમાં છેલ્લા એક વર્ષથી દવા ચાલતી હતી, જ્યારે મનીષાબેનને અચાનક પ્રસૂતિનો દુખાવો ઉપડતા ઘોગંબા ખાતે આવેલ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવવામાં આવ્યા હતા, જ્યારે ત્યાંથી મનીષાબેનની દવા અનંત પ્રસૂતિ ગૃહમાં ચાલતી હોવાથી ત્યાં લાવવામાં આવ્યા. જ્યારે પરિવારજનો દ્વારા જણાવ્યું કે મનીષાબેનની તપાસ કર્યા વગર જ તમારે સીઝર કરવું પડશે તેમ કહેવામાં આવ્યું. જ્યારે મનીષાબેનને બસ સ્ટેન્ડ પાસે આવેલ પ્રસૂતિ ગૃહ ખાતે લઈ જતા તેમની નોર્મલ ડિલિવરી થઈ હતી. જ્યારે આ વાતની જાણ અનંત પ્રસૂતિ ગૃહના ડોક્ટરને થતા મનીષાબેનના પતિને ફોન કરીને ગાળો બોલતા તેમની સાથે આવેલ તેમની માસીએ ફોન લેતા મનીષાબેનની માસી સાથે ડોક્ટર નકુમ દ્વારા ફોન પર અભદ્ર વર્તન કરીને ખોટી ખોટી ગાળો બોલતા અને મનીષાબેનની માસીને વાત કરતા જણાવ્યું કે હું કાઠિયાવાડી છું, તારા ટાટિયા તોડાવી નાખીશ, તેવું બોલતો ડોક્ટરનો ઓડિયો ક્લિપ નીચે મુજબ છે. તમે કેસ કેમ ના લીધો જ્યારે આ સમગ્ર ઘટના મામલે હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનમાં ગીતાબેન મહેન્દ્રસિંહ પરમાર દ્વારા લેખિતમાં અરજી આપવામાં આવી અને આવા અભદ્ર વર્તન કરનારને ડોક્ટરની આવા અભદ્ર શબ્દો ઉપયોગ કરનાર ડોક્ટર સામે કાર્યવાહી કરવા પરિવારજનો દ્વારા જણાવ્યું હતું. રિપોર્ટર નવનીતભાઈ ગોહિલ, હાલોલ. ગઈકાલે મારા કાકાનો દીકરો સુનિલ કુમાર શિવાભાઈ જાદવ એની વાઇફને ડિલિવરીના દુખાવો ઉપડ્યો હતો, સરકારી દવાખાને ઘોગંબા લઈ ગયો હતો. ઘોગંબા પ્રાથમિક સારવાર કર્યા બાદ ડૉક્ટર પારસભાઈએ કેસની ફાઇલની દવા ચાલતી હતી અનંત હોસ્પિટલમાં, ત્યાં લઈને આવ્યા હતા. ત્યાં લઈને આવ્યા ત્યારે ત્યાં ડૉક્ટર હતા નહીં અને કોઈ સિસ્ટર હતી. ફાઇલ બતાવતામાં ડૉક્ટરે સિસ્ટરે એવું કીધું કે આ બેનને સીઝર કરવું પડશે. તો મારા કાકાના છોકરાએ એવું કીધું કે બેન કઈ રીતના તમે કહો છો એમ, તમે પહેલાં પેશન્ટને ચેક તો કરો. તો પછી મેડમ એવું કે ડૉક્ટર અત્યારે હાજર નહીં, તમે બીજા દવાખાને લઈ જાઓ. એ ત્યાંથી ગયા સરકારી હોસ્પિટલમાં, ત્યાં 10 મિનિટમાં ખુલાસો થઈ ગયો, ડિલિવરી નોર્મલ થઈ ગઈ. ત્યારબાદ મારા કાકાના છોકરા ઉપર ડૉક્ટરનો ફોન આવ્યો અને ગાળાગાળી કરી ટાંટિયા તોડી નાખવાની, મારી નાખવાની ધમકી આપે છે. પછી મારી માસી છે જોડા હતા, એ માસીને જોડે પણ એમને અભદ્ર ભાષાનો પ્રયોગ કરેલ છે. આજરોજ અમે લોકો એમની વિરોધમાં હાલોલ ટાઉન પોલીસ સ્ટેશનમાં અરજી આપવા આવેલ છે. શું થવું જોઈએ આમાં, કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ સાહેબ. એ ડૉક્ટર સાહેબ એવું બોલે છે, તમે કેમ સરકારી દવાખાનામાં ગયા? ગાર બોલી, ગારનો ઉપયોગ નહીં કરી શકું. એ ગાર બોલી તો સરકારી દવાખાને કેમ ગયા? શું નામ? મારું નામ ભરતસિંહ રમાસિંહ જાદવ. ગીતાબેન મહેન્દ્રસિંહ અને મારો ભાણાને હોસ્પિટલમાં ભણેજ બહુને દવાખાને લાવ્યા હતા, તો ભણેજ બહુને એ લોકો સીઝર કરવાની વાત કરી. તો એ ડૉક્ટર સાહેબે એવું કહ્યું કે આ બહેનોએ કે સીઝર થશે. તો અમે એવું કહ્યું કે સીઝર કેમ ના તમે કરશો, અમારી બહુને તપાસ તો કરો. તો એ બાબાને શું કહ્યું એ લોકોએ કે નહીં થાય, સીઝર જ કરવું પડશે, તમારે થાય એ કરી લો. પછી અમે બોલ્યા તો પછી અમે અહીં પહેલાં બીજા દવાખાનામાં લઈ ગયા. હા, તો એ લોકોએ ત્યાં નોર્મલ કરી, તો એ લોકોને ખબર પડી ગઈ કે આ હોસ્પિટલમાં નોર્મલ ડિલિવરી થઈ ગઈ છે. એ લોકોને ખબર પડી એટલે એ લોકોએ ભણા ઉપર ફોન કર્યો અને ભણા ઉપર ફોન કરીને અને એને બહુ ખખડાયો. પછી એ ભણાએ ફોન મને આપ્યો, પછી એ ફોન લીધો ને મને બહુ જેમ આવે એમ ગારો બોલી ગયો ડૉક્ટર. એ ડૉક્ટરને જેટલી બને એટલી કાર્યવાહી કરો, એનું દવાખાનું બંધ થઈ જાય એ પણ કરો તમે. એ હે કાઠિયાવાડી જાતનો. હવે અનંત હોસ્પિટલ, એ ડૉક્ટર સાહેબનું નામ મને આવડતું નથી, પણ એનું કાર્યવાહી કરો અને ગમે તે કરો તમે. એ હાલોલમાં એ દવાખાનું જોઈએ ના. આવા આવા કેસ કેટલા સાહેબ બનેલા છે
હવે એ ડોક્ટર એવું જ કહે કે હું જાતનો કાઠિયાવાડી તારા ટાંગા તોડી નાખીશ. તો એ કઈ રીતે મારે ટાંગા તોડશે? આ તો આજે મને એવું કહી ગયો, કાલે બીજાને કોઈને કહી જશે, કોઈને મારી નાખશે. આ વહુને કંઈ મરી જી હોત, એને દાખલ ના કરી, પેલી એ ના કર્યું હોય, પેલી મેડમ હોય, તો આ વહુ મરી ના જતી? તો એનું શું થતું? બે બાળકને ને બહેને નુકસાન થતું તો શું થતું? આ દવાખાનું હોય જોઈએ જ ના, અનંત હોસ્પિટલ જોઈએ ના. મારું નામ ગીતાબેન.